શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી થોડા મોટા થયા ત્યારનો આ પ્રસંગ છે. તે સમયે શ્રી મહાપ્રભુજી પોતાના સમગ્ર પરિવાર સાથે અડેલમાં બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજી દરરોજ શ્રીમદ્ ભાગવતજીનો પાઠ કરતા. એક દિવસ શ્રી ગોપીનાથજીએ વિચાર કર્યો કે હું પણ પિતાજીની જેમ નિયમિત રીતે નિયમપૂર્વક શ્રી ભાગવતજીનો પાઠ કરીશ. એટલું જ નહીં પણ સાથે સંકલ્પ પણ કર્યો કે સમગ્ર શ્રીમદ્ ભાગવતના 18,000 શ્લોકોનો પાઠ પૂર્ણ થયા પછી જ ભોજન કરીશ. પાઠ શરૂ કરતા પહેલાં પોતે કરેલો આ સંકલ્પ શ્રી વિઠ્ઠલનાથજીને જણાવી દીધો. શ્રી વિઠ્ઠલનાથજીએ પણ આવો સંકલ્પ કર્યો કે હું પણ ભાગવતજીનો પાઠ કરી અને પછી જ ભોજન કરીશ. શ્રી ગોપીનાથજીએ કહ્યું કે વિઠ્ઠલેશ, તમે નાના છો, આખા ભાગવતજીનો પાઠ નહીં કરી શકો અને તેમાં ઘણા દિવસો વીતી જાય, તમે ભોજન વગર નહીં રહી શકો. ત્યારે શ્રી વિઠ્ઠલેશે કહ્યું કે હું દસમ સ્કંદનો પાઠ કરવાનો સંકલ્પ કરું છું અને તેના 90 અધ્યાયનો પાઠ કર્યા પછી જ ભોજન કરીશ. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી સવારથી જ શ્રીમદ્ ભાગવતજીની પોથી લઈને બિરાજી ગયા. પારાયણ શરૂ થયું. બપોરે માતાજીએ બંનેને ભોજન માટે બોલાવ્યા, પરંતુ બંનેમાંથી કોઈ પણ અધૂરો પાઠ રાખી ભોજન કરવા માટે ન પધાર્યા. માતાજીને ચિંતા થવા લાગી. બંનેને પાઠ કરતા 2-3 દિવસ લાગ્યા. ત્યાં સુધી આ બંને ભાઈઓએ ભોજન ન કર્યું, ન ઘરમાં કોઈએ ભોજન કર્યું. શ્રી મહાપ્રભુજી આ સમયે કાશી પધારેલા હતા. આપ શ્રી પાછા પધાર્યા ત્યારે શ્રી અક્કાજીએ બધી હકીકત આપને જણાવી. બંને બાળકો 2-3 દિવસ સુધી ભોજન ન કરે તો પરિવારજનોને કેટલું દુઃખ થાય છે, ઘરમાં બધા ભોજન વગર રહે છે. આ બધું જાણીને શ્રી વલ્લભને દુઃખ થયું. પણ બાળકોનો શ્રીમદ્ ભાગવતજી ઉપરનો પ્રેમ અને પારાયણ કરવાનો ઉત્સાહ જાણી આપશ્રીને પ્રસન્નતા પણ થઈ. બાળકોનો આ નિયમ પણ સચવાય અને ભોજનનો સમય પણ સચવાય તેવો ઉપાય આપશ્રી વિચારવા લાગ્યા. જો દરરોજ સમયસર ભોજન ન કરે તો બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય, આખો દિવસ પાઠ કરવામાં વ્યતીત થાય તો સેવા અને અન્ય કાર્યો સમયસર ન થાય, અન્ય ગ્રંથોનો અભ્યાસનો સમય પણ ન મળે. બાળકોને શ્રીમદ્ ભાગવતજી પ્રત્યે આટલો બધો પ્રેમ અને આદર છે, પાઠ કરવાનો આટલો બધો આગ્રહ છે તો તેમને રોકી પણ ન શકાય. તેથી શ્રી મહાપ્રભુજીએ સમગ્ર શ્રીમદ્ ભાગવતમાંથી પ્રભુની બધી જ લીલાઓનું નિરૂપણ કરતા 1,000થી પણ વધુ નામો તારવી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી. તેમાં છેલ્લે આજ્ઞા કરી કે આ સ્તોત્રનું પઠન કરવાથી સમગ્ર શ્રીમદ્ ભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. તે જ રીતે શ્રીમદ્ ભાગવતજીના દસમ સ્કંધમાંથી પ્રભુની લીલાઓના 3 વિભાગ કરી શ્રી ઠાકોરજીની લીલાઓને બાલલીલા, પ્રૌઢલીલા અને રાજલીલા એમ 3 વિભાગમાં વહેંચી લગભગ 400 નામ પ્રગટ કર્યા. તેનો ત્રિવિધ નામાવલી નામનો સ્તોત્ર રચ્યો. સ્તોત્રના અંતે આપશ્રીએ આજ્ઞા કરી કે આ સ્તોત્રના બાલલીલાના નામોનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ થશે, પ્રૌઢલીલાના નામોના પાઠથી પ્રભુમાં આસક્તિ થશે, રાજલીલાના નામોનો પાઠ કરવાથી પ્રભુમાં વ્યસન થશે.
બીજા દિવસે સવારે શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી પિતૃચરણને દંડવત પ્રણામ કરવા માટે આવ્યા ત્યારે શ્રી વલ્લભે પોતાની પાસે બેસાડ્યા. શ્રી ગોપીનાથજીને શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રની પોથી આપી અને શ્રી વિઠ્ઠલનાથજીને ત્રિવિધ નામાવલીની પોથી આપી. બંનેએ આ બે ગ્રંથોનો નિયમપૂર્વક પાઠ કરવાની આજ્ઞા કરી. પાઠ કરવાથી શું ફળ મળશે તે પણ આપશ્રીએ સમજાવ્યું. વળી સમજાવ્યું કે સેવા અને સ્મરણ વચ્ચે સમતુલા જળવાઈ જોઈએ. એકલી સેવા કે એકલું સ્મરણ અપૂર્ણ છે. સેવાના સમયમાં સેવા અને બાકીના સમયમાં સ્મરણ કરવું જોઈએ. માટે આપ બંને સવારે પ્રભુની સેવા કર્યા બાદ આ ગ્રંથોનો નિયમપૂર્વક પાઠ કરશો. તેનાથી સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતનો અને દસમ સ્કંદનો પાઠ કર્યાનું ફળ મળશે. સાથે સાથે સેવા અને ઘરના અન્ય કાર્યો માટે પણ સમય મળશે. વળી આપના માતૃશ્રીને આપના નિયમિત ભોજન ન કરવાથી જે દુઃખ થાય છે તેનું પણ નિવારણ થશે. શ્રી ગોપીનાથજીએ પિતૃચરણને ખાતરી આપી વંદન કર્યા અને પોતાના માતૃશ્રીને પણ વંદન કરી બંને ભાઈઓ પાઠ કરવા દોડી ગયા. શ્રી ગોપીનાથજીએ આ રીતે ટેક રાખીને આપણને સમજાવ્યું કે આપણે પણ જીવનમાં નિયમપૂર્વક શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવાની ટેક રાખવી જોઈએ. આપણા જેવા જે જીવો આવો પાઠ નિયમપૂર્વક ન કરી શકે તેમના માટે શ્રી ગોપીનાથજીના નિમિત્તે શ્રી વલ્લભે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ જેવા અમૂલ્ય સ્તોત્રની રચના કરી. શ્રી ગુસાઈજી માટે શ્રી ત્રિવિધ નામાવલી સ્તોત્રની રચના કરી. આપણને બંને સ્તોત્રો આ બંને ભાઈઓની ટેકના નિમિત્તે મળ્યા. જીવનમાં કોઈપણ નિયમ રાખવાનું કેટલું મહત્વ છે તે આના દ્વારા સમજાય છે. નિયમ રાખ્યા પછી તેના પાલનનો આગ્રહ હોય તો પ્રભુ કૃપા કરીને તેનું પાલન કરવાની શક્તિ આપે છે. વળી આ ટેક દ્વારા આપશ્રીએ માત્ર ઉપદેશ દ્વારા નહીં પણ આચરણ દ્વારા બતાવ્યું કે જીવનમાં શ્રીમદ્ ભાગવતજી જેવા ગ્રંથોનો નિયમિત પાઠ સ્વાધ્યાય કરવાનું કેટલું મહત્વ છે.